હેલો નમસ્કાર દોસ્તો વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ અધિક મદદને ઘણા લોકોનો મારા પર મેસેજ આવ્યો કે ભાઈ કૌંટ સેવાની એક એક્ઝામ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તો એના વિશે એમના બધા ઘણા બધા પ્રશ્નો છે કે સિલેબસમાં શું છે કઈ બુક વાંચવી પગાર કેટલો રહેશે આમો ડિપાર્ટમેન્ટ કયું છે આમાં પ્રમોશન કઈ જગ્યાએ થશે ગયા વર્ષે કેટલું મેરિટ અટકેલું હતું આગલા વર્ષે કેટલું અટકી શકે આવા હજારો પ્રશ્નો એમણે મને પૂછેલા છે વોઇસ દ્વારા મેસેજ દ્વારા ટેલિગ્રામ પર તો મને થયું કે લાવો આના પર એક વિડીયો સેપરેટ બનાવવો જોઈએ હવે સૌથી પહેલાં આપણે વાત કરીશું સિલેબસની તો સિલેબસમાં મુખ્ય બે ભાગ પર છે એ તમે બધા જાણતા જ હશો એક છે ટેકનિકલ બીજું છે નોન ટેકનિકલ હવે ટેકનિકલની વાત કરીએ તો સાઈઠ માર્ક્સનું ટેકનિકલ તમારે પૂછા છે અને ચાલીસ માર્ક્સનું પૂછા છે તમારે નોન ટેકનિકલ ઠીક છે હવે ચાલ ચાલીસ માર્ક્સના નોન ટેકનિકલની અંદર તમારે જોઈએ તો અહીંયા સામાન્ય જ્ઞાન ગુજરાતી સાહિત્ય ગ્રામર અને વ્યાકરણ હું આ ચાલીસ માર્ક્સને ડિવાઈડ કરીશ દેખો પહેલો ભાગ આવ્યો પહેલા ભાગની અંદર તમારે આ ચાર ટૉપિક કરવાના શરૂઆત આ ચાર ટૉપિકથી જ કરવાની ગુજરાતી ગ્રામર સાહિત્ય અંગ્રેજી ગ્રામર ગણિત કમ્પ્યુટર કારણ કે આ ચાર તમે એડ કરી લેશો એટલે તમારે ચાલીસ માર્ક્સનું તમારું જે નોન જીકેવાળું કેવાળું ટૉપિક છે એમાંથી પચીસ માર્ક્સ તમારા અહીંથી કવર થઈ જશે દેખો સ્માર્ટ મહેનત કરવી જરૂરી છે બધું વાંચવાની જરૂર નથી આટલું તમારે અને આ બધી વસ્તુ રોકડિયા માર્ક્સ એટલે તમે આટલું મહેનત કરશો તમારે પચીસ માર્ક્સ અહીંયાથી કવર થઈ જશે અચ્છા સેકન્ડ વસ્તુ બાકીના પંદર માર્ક્સ માટે શું કરું હવે આટલા બધા ટોપિકો તો તમારે વાંચવાની જરૂર નથી માત્ર એક ટોપિક છે કરંટ અફેર્સ કરંટ અફેર્સ તમારે છેલ્લા ત્રણ મહિનાનું વાંચી લેવું કરંટ અફેર્સની અંદર કેવું હોય કે કરંટ અફેર્સની અંદર મેં લગભગ અહીંયા એકવીસ અલગ અલગ ભાગની ડિવાઇડ કર્યો છે તો આને એકવાર સ્ક્રીનશોટ તમે લઈ લેજો આ વસ્તુનો આ એકવીસ જે ટૉપિકો છે એના વિશે તમારી એક્ઝામથી છેલ્લા ત્રણ મહિનાની અંદર જેટલા બી આ દરેક ટોપિક ઉપર કોઈ માનો કે દાખલા તરીકે ભારતીય અર્થતંત્ર માનો કે રેપોરેટ રિવર્સ રેપોરેટ કેટલો છે કઈ બેંકનું કયો મર્જર થયું આવી કોઈ મોટી હેડલાઇન બનતી હોય ને એ જ વસ્તુ તમારે વાંચવાની બીજું ડિટેલમાં નહીં વાંચવાનું તો એના વિશે તમારે કોઈ નવી કોઈ શૂધ થઈ હોય મારે કોરોના વેટે કોઈ વેક્સિન આવી હોય નવી તો એના વિશે તમે વાત કરી શકો કોઈ કલાકાર મરી ગયો હોય અથવા તો કોઈને કોઈ બુક લખી હોય લોન્ચ થઈ હોય નવી જે હેડલાઇન્સ બનતી હોય બરાબર સામાન્ય વાતોને આપણે ધ્યાનમાં નહીં લઈ જાય તો આ બધા ટોપિકો રે એકવીસે એકવીસ ટોપિક જે તમારા કરંટ અફેર્સમાંથી તમારે કરવાના રહેશે કારણ કે કરંટ અફેર જેટલું મજબૂત એટલું તમે બહુ માર્ક્સ સારા લાવી શકશો હવે પંદર માર્ક્સમાંથી જ્યારે તમે ખાલી કરંટ અફેર છેલ્લા ત્રણ મહિનાનું કે ચાર મહિનાનું તમે કરીને જશો ને તમારા આઠ માર્ક્સ તો ડેફિનેટલી ગેરન્ટેડ આવી જશે કેટલા આઠ માર્ક્સ બરાબર બાકીનું બીજું કોઈ બી બુક તમે નહીં વાંચો કોઈ ચોપડી નહીં વાંચો ખાલી કરંટ અફેર્સ ને મેં કીધા એ પ્રમાણે આ ચાર ટોપિક તમે કવર કરી લેશો લગભગ તમારા તમે હું ગણું ને તો તેત્રીસથી પાંત્રીસ માર્ક્સ તમે ચાલીસમાંથી કવર કરી શકશો આરામથી કવર કરી શકશો કોઈ ચિંતાનો વિષય છે નહીં ઓકે ઓકે નેક્સ્ટ વસ્તુ છે કે કયો વિભાગ લાગ્યો અને કયો ડિપાર્ટમેન્ટ લાગે તો અહીં નર્મદા પાણી પુરવઠા અને કલ્સર વિભાગ એકચ્યુઅલી આ વિભાગની અંદર ત્રણ અલગ સેમ્પરેટ શાખાઓ પણ છે એક તો છે આર એન્ડ બીજી છે તમારી નર્મદાવાળી નર્મદા અને ત્રીજી છે સિંચાઈ વિભાગ બરાબર તો તમને આ ત્રણમાંથી કોઈ પણ એક વિભાગની અંદર તમને સર્વિસ મળી શકે છે ઓકે હવે ઘણા લોકોને કેવું હોય કે પોતાનો જિલ્લો છોડવો ના હોય અથવા કેવી ઘરની પરિસ્થિતિ હોય પોતે ઘર છોડી ના શકતા હોય તો એવી પરિસ્થિતિમાં આ નોકરી બેસ્ટ છે કારણ કે તમને તમારા જિલ્લાની અંદર નોકરી આની મળી શકે કારણ કે સિંચાઈ અને આર વિભાગ દરેક જિલ્લા દરેક તાલુકામાં હોય છે જેથી તમને નોકરી આરામથી તેઓ નજીકમાં મળી શકશે ઓકે એવું નથી કે નર્મદા મતલબ નર્મદામાં જ નોકરી મળશે છે એમાં આર સિંચાઈ પણ એના સબપાટ છે આનું નામ અધિક મધ્ય ઇન્જિનિયર છે યાંત્રિક આનો પગાર જો બહુ જ બેસ્ટ પગાર મા અડત્રીસ હજાર નેવું રૂપિયા જેટલો પગાર દર મહિને એટલે બહુ સારો પગાર કહેવાય સ્ટાર્ટિંગ માટે ઓકે બીજી વસ્તુ આનું પ્રમોશન બી બહુ જ મસ્ત છે આનું પ્રમોશન મદદની સિનિયર એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયરમાંનું પ્રમોશન જશે છેતાલીસ ઓગણીસ પે ક્લાસ ટુમાં જશે આનું પ્રમોશન એની અંદરથી તમારું ક્લાસ વન પ્રમોશન જશે તો ટૂંકમાં અગર માનો કે કોઈ વ્યક્તિ પચીસ વર્ષની ઉંમરે આ નોકરી સર્વિસમાં જોડાય તો ચાલીસ અથવા ચાલીસ વર્ષે અથવા ચાલીસથી પિસ્તાલીસ વર્ષની વચ્ચે કોઈ પણ વિદ્યાર્થી જેટલા બી એમાં લાગશે દરેક ચાલીસથી પિસ્તાળીસ વચ્ચે વચ્ચે ક્લાસ વન ઓફિસર તમે થઈ જશો મિત્રો ક્લાસ વન ઓફિસર એટલે કેટલી મોટી વસ્તુ કહેવાય તો આ નોકરી તમે હાલકામાં ના લેશો નેક્સ્ટ વસ્તુ છે કે કઈ બુક વાંચવી જોઈએ મેં પહેલાં તો કીધું કે બુક કોઈ સેપરેટ વાંચવાની જરૂર નહીં એક્ચ્યુઅલી તમારે પણ માનો કોઈ છતો ભી તમારે કોઈ બુક એડિશનલ વાંચ્યું હોય કોઈ વસ્તુ વિશે તો મેં એના માટે એક સેપરેટ અલગથી વિડીયો બનાવ્યો છે તમે ફરીવાર એકવાર જોઈ લેજો એના માટે મેં એક્ચ્યુઅલી ત્રણ વિડીયો બનાવ્યા છે કેવી રીતે બુક લાવીને કેવી રીતે મોજે શું વાંચું કઈ બુકમાં સરળ પાછા છે કઈ બુક તમારા માટે સારી છે તો આ મારી ચેનલ છે સ્ટડી સબ કલેક્શન એને તમે લાઈક સબસ્ક્રાઇબ પણ કરી લેજો કે જેથી હું આના વિશે નેક્સ્ટ વિડિયો ઘણા બધા આપણે આની તૈયારી અહીંયા કરીશું તો હું વિડિયો મૂકી જેથી તમને અપડેટ અને નોટિફિકેશન મળતી રહેતા આ વિડીયોને ચેનલ સબસ્ક્રિપ્શન પણ તમે લઈ લેજો અચ્છા નેક્સ્ટ વસ્તુની વાત કરીએ તો કટ જે હંમેશા બધા લોકો ચિંતા કરતા હોય છે કટ ઓફ કેટલું રહેશે દેખો કટ ઓફની અંદર કેવું છે કે આના પહેલાં આ એક્ઝામ છે એ પાણી પુરવઠા વિભાગ લેતો તો પોતે સેપરેટલી આ બે હજાર સત્તરમાં એક લઈ લગભગ પચીસ વેકેન્સી હતી મિકેનિકલ માટે અને એકસો પાંચ જેવી વેકેન્સી હતી સિવિલ એન્જિનિયર માટે તો એકસો પચીસ વેકેન્સી મિકેનિકલની વાત કરીએ તો એનું કટ ઓફ રહ્યું હતું જનરલ કેટેગરીમાં બસો બત્રીસ માર્ક્સ એસસીબીસી માટે બસો ઓગણત્રીસ માર્ક્સ એસટી માટે એકસો છન્નું માર્ક્સ એસસીની કોઈ સીટ હતી નહીં આની અંદર રિઝર્વમાં અહીંયા લેડીઝનું કટઅફ તો કોઈ લેડીઝ જોઈતી હોય તો તમારું કટઅફ બહુ નીચે થતું અચ્છા આની અંદર વસ્તુ બીજી વસ્તુ કે આ બસો બત્રીસ માર્ક્સ કેવી રીતે કે બસો માર્ક્સનું એમને પ્રેલીમ હતી વધતા સો માર્ક્સનો એને કમ્પ્યુટર ટાઇપિંગનો ટેસ્ટ હતો ટોટલ ત્રણસો માર્ક્સ એટલે ત્રણસો માર્ક્સમાંથી અમને આજે બી માર્ક્સ મળેલા છે જે છે પછી બીજી વસ્તુ આની અંદર કહી દઉં કે ગઈ વખત જે પેપર હતું એમાં કોઈ નેગેટિવ માર્કિંગ હતું નહીં એકચ્યુઅલી તમારું જો ગૌણ સિવાનું પેપર છે તો એમાં લગભગ પોઈન્ટ પચીસ જેટલું નેગેટિવ માર્કિંગ રહેતું હોય છે એની અંદર કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ છે નહીં તો નેગેટિવ માર્કિંગ ન હોવાના લીધે તમને બહુ મોટો બેનિફિટ ઓની અંદર મળ્યો લોકોને પણ તમને પોઈન્ટ પચીસ છે તો તમે આટલા બધા માર્ક્સ નહીં સ્કોર કરી શકો ઓકે હવે નેક્સ્ટ તમારી વાત કરીએ તો હવે તમારે એક્ઝામની વાત કરીએ તો તમારી એક્ઝામની અંદર કે અહીંયા હું તમને ટાઈપિંગ બતાવું કે લગભગ તમારા સો ગુણનું તમારું પ્રિલીમ રહેશે અને પચાસ ગુણનું તમારું સીપી ટાઈપિંગ ટેજ રહેશે ટોટલ એકસો પચાસ માર્ક થશે ઓકે હવે દેખો મારા પર થોડો ટ્રસ્ટ કરો કારણ કે મેં લગભગ આઠથી સા આઠથી નવ ગૌણ સિવાય એક્ઝામો ક્રેક કરી ચૂક્યો છું અને છેલ્લી પરીક્ષામાં હું ટેકનિકલ આશીલમાં ઓલ ગુજરાત રેન્ક વન લાવ્યો છું તો હું તમને થોડું ગાઈડન્સ ગાઈડન્સના વિષય આપીશ કે અત્યારે ગૌણ આ પસંદગી મંડળની અંદર લગભગ સિત્તેરથી પંચોતેર ટકા કટ ઓફ જાય છે બરાબર હવે દાખલ તરીકે તમારી પરીક્ષાની વાત કરીએ ટેકનિકલ પરીક્ષા છે એટલે સિત્તેર ટકા કટ ઓફનું લઈ લઈએ તો આપણે સિત્તેર માર્ક્સ હું જનરલ કેટેગરીની વાત કરું છું તો સિત્તેર માર્ક્સ સોમાંથી લાવવા પડે અને પચાસ માર્ક્સનું અગર હોય તો તમે લગભગ એમાં મિનિમમ પિસ્તાળીસ માર્ક્સ લાવવા પડે એટલે તમારું કટ તમે નીકાળો લગભગ તો એકસો પંદર માર્ક્સનો તમારો ટાર્ગેટ તમારા મગજમાં હોવો જોઈએ પછી પ્લસ માઇનસ ચાલે ઘણા લોકોને એવું થાય કે સાઇન્ડ માર્ક્સ આવે તો સાઈન્ટ માર્ક્સ આવશે તો બી તમે કમ્પ્યુટર માટે સિલેક્શન તો થઈ જશો સીપીટીમાં ત્રણ ઘણા બોલાવતા હોય છે સીપીટી માટે પણ એકચ્યુઅલી એમ કેવું હોય કે તમારો નંબર સીપીટી માટે આવશે પણ ફાઇનલ સિલેક્શનમાં તમારું નામ નહીં હોય હવે લોકોની બહુ કોમ્પિટિશન છે કારણ કે ગઈ અમારી ભરતીમાં લગભગ પંચોતેરમાંથી લગભગ બોતેર માર્ક્સ તોતેર માર્ક્સ ચુંબોતેર માર્ક્સ ઘણા લોકો તો ચુંબોતેર પોઈન્ટ નાઇન નાઇન માર્ક્સ મારા એક મિત્રને આવેલા છે તો બહુ સ્કોરિંગ માર્ક્સ લાવતા હોય કોમ્પ્યુટરની અંદર ઓગણપચાસ ઓગણપચાસ માર્ક્સ લાવનારા મેઠા છે મિત્રો તો આપણે જે સિત્તેર પ્લસ માર્ક્સ ઓમાંથી આવી જાય તો તમે લગભગ આની અંદર સેફ થઈ જશો કારણ કે વેકેન્સી જે લગભગ ફિફ્ટી સેવન વેકેન્સી છે બધા ડિપ્લોમાવાળાઓ છો તમે તો તમારે તો ભગવાનની બહુ કૃપા છે આના માટે તો આ છેલ્લી અને ફાઇનલ તક ગણીને બહુ મોટી મહેનત કરવાની અંદર તમે જલ્દી સફળ થઈ શકશો બીજી મહત્વની કે એનાઉસ કરવું છે કે મિત્રો કે જો તમારા મગજની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય આ એક્ઝામની બાબતને આ એકદમ સિલેબસ કઈ રીતે કરો ખાસ કરીને જે નોન ટેકનિકલ વસ્તુ છે એમાં કેવી રીતે તમારે કવર કરવું જો કોઈને કોઈ સબ્જેક્ટ હાર્ડ પડતો હોય તો મને કમેન્ટ કરો તો હું એના વિશે આખો મતલબ એક બે વિષય એવા જે તમને હાર્ડ પડતા હોય મને કમેન્ટ કરો અથવા ટેલિગ્રામ પર પણ આપણી ચેનલ છે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક મૂકેલી છે એમાં જઈને પણ મને મેસેજ કરો કે આ ટોપિક મને હાર્ડ પડે છે તો આ ટોપિક તમે થોડા સમજાવી દો તો હું એના વિશે એક બે વિડીયો જેટલું ટ્રાય કરીશ આખો સબ્જેક્ટ પૂરો કરવાનો ટ્રાય કરીશ તો એ આખો સમજાય તમને તો એક વાર સમજી લેજો તમારો વાંધો આવશે નહીં એટલે જીકેનું પોર્શન લગભગ એમાંથી ક્લિયર થઈ જશે બાકી ટેકનિકલની પ્રિપેરેશન કરવા માટે તમે આર એસ કુર્મી આર કે જૈન બંને વસાઈ શકશો મિકેનિકલ માટે વાત કરું એના સિવાય તમારા જૂના ઓલ્ડ પેપર જેટલા બને એટલા બધા જ લેવાના છે ગૌણ સેવાના ઇવન જીપીએસસીના બી તમારા તમામ પેપરો જોઈને જવાનું છે બરાબર કારણ કે ઓની અંદર કંઈ પણ તમને સિલેબસ આપ્યો નથી ખાલી એમ કહી દીધું છે કે ભાઈ મિકેનિકલમાંથી વાંચો શું વાંચશો કયું વાંચો કયું નહીં છોડશો એમ તો બહુ થોડું ડિફિકલ્ટ છે આ સિલેબસ કરવો તમારા માટે છતો બી મારું ગાઈડન્સ છે તો બી હું આના બી છે બી જેટલા બની શકે વિડીયો બનાવીશ કે ટેકનિકલ આખું બધું કારણ કે તમે ખોટી તૈયારી કરશો તો માર્ક્સ નહીં આવ ટાઈમ બગડશે અને છેલ્લે એન્ડમાં તમારું નામ નહીં હોય પીડીએફની અંદર સિલેક્શન લિસ્ટમાં તો શામાં મહેનત કરવી જોઈએ શું છોડવું જોઈએ શું મહેનત કરવી જોઈએ આ બધી વસ્તુ તમે બહુ સારી રીતે સમજીને તૈયારી કરજો જેથી તમે એનું નામ સફળ લિસ્ટની કેન્ડિડેટની લિસ્ટમાં આવે હું આશા રાખું કે તમને આ વિડીયો ગમી કોઈ કોઈપણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ મારો અને એના સિવાય વિડીયોનો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ ફિટ